કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 3 ભણીશું, જુમો ભિસ્તી. આપણે આગલા વિડીયોમાં પાઠ 1 અને 2 ભણી ચૂક્યા છીએ, તેનું હોમવર્ક તમે તમારી ગુજરાતી નોટબુકમાં કરી હશે. આજે આપણે પાઠ 3 ભણીશું, જુમો ભિસ્તી. જુમો એક વ્યક્તિનું નામ છે અને ભિસ્તી એટલે પખાલી, જે કહીએ છીએ કે મશકમાં પાણી ભરીને લોકોના ઘરે જે પહોંચાડનાર હોય તેને ભિસ્તી કહેવામાં આવે છે. એના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ધૂમકેતુ. જન્મ 12/12/1892, મૃત્યુ 11/3/1965. ધૂમકેતુ જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના વિરપુરમાં થયો હતો. ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકાસનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન છે. એ દ્રષ્ટિએ તણખા મંડળમાંની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ, પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે. આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનો, મૈત્રી ભાવનાનો હૃદયંગમ નિરૂપણ થયેલું છે. જુમો પોતાના પાડાને સાચવીને રાખે છે અને લાડ કરે છે, એને બચાવવા મલવલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે. તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે. થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણમાં જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવશે. હવે આ વાર્તા છે જુમો ભિસ્તી. તો તમે પાઠ્ય પરિચય આપી દઉં છું પહેલા, તો પછી આપણે પાઠની શરૂઆત કરીશું, જેથી તમને પાઠમાં સારો એવો ખ્યાલ આવે કે જુમો ભિસ્તી માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમની રજૂઆત કરી છે. જુમાના પાડાનું નામ વેણું છે, કે જુમાનો જે પાડો હતો એનું નામ વેણું હતું. જુમાને તેનો પાડો ખૂબ વહાલો છે અને તે જતનથી સાચવે છે, તેને લાડ કરે છે. એક વખત પાડાનો પગ રેલવેના પાટામાં ફસાઈ જાય છે. જુમો એને બચાવવાનો પ્રયત્ન કરે છે પણ એમાં એને સફળતા મળતી નથી. જુમો વેણુની સાથે મોતને ભેટવા તૈયાર થઈ જાય છે પણ વેણુ પોતાના માલિકને માથું મારીને પોતાનાથી અળગો કરી દે છે અને તેને બચાવી લે છે. લેખકે આ વાર્તામાં માનવી અને પશુ એકબીજાની પ્રત્યે વફાદારી અને પ્રેમનું અસરકારક વર્ણન કર્યું છે. તમે જેથી પાઠ ભણીશું અગર એમાં તમને સારો એવો ખ્યાલ આવશે. આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી લેતા હતા. કે આણંદપુરની વાત છે કે એક ખૂણામાં કે ઝૂંપડા હતા, માત્ર 3 મકાનો, કે પોતાનો દેખાવ એવો હતો તો કે આવતા જતાનું લક્ષ ખેંચી લેવું એટલે ધ્યાન ખેંચી લેતા હતા, કે આવતા જતા બધાને એ નજર એ મકાન ઉપર, એ ઝૂંપડા ઉપર પડતી હતી. જૂની ખખડધજ આંબલી 3 મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. કે ત્યાં જૂની આંબલી હતી, એ ત્રણેય ખખડધજ એટલે ખખડી ગયેલું, વૃદ્ધ જૂનું મકાન થઈ ગયું, મજબૂત બાંધાનું, જૂની ખખડી ગયેલ છતાં મજબૂત, કે એકદમ જૂનું થઈ ગયેલું પણ કેવું હોય, મજબૂત હોય, એવું ખખડધજ કહેવાય. હવે એ 3 આંબલી હતી, એ 3 મકાનોને ઢાંકી દેતી હતી, મોટી આંબલી હતી અને ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી હતી, બદબૂ આવતી હતી, ખરાબ વાસ આવતી હતી અને ધૂળના ગોટા ઉડતા હતા, નકરી ધૂળ ઉડતી હતી. પતરાના પાટિયાને ના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી હતી. હવે મકાનની પરિસ્થિતિ આવી હતી કે પતરાના પાટિયા મારેલા હતા, ગુણિયાના એમ અનેક રંગે થીગડા મારેલા હતા. ગુણિયા એટલે જે કોથળા હોય છે ને, અનાજ ભરવાના કોથળા, એના અનેક પ્રકારના થીગડા મારેલા હતા અને ખડકી ખુલ્લી રહેતી હતી. અંદર એક ફાટેલ તૂટેલ છાદડી ઉપર
જુમો ભીસી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમાઈ સોના રૂપાના વાસણથી માંડીને ઠીગડાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાયા જોઈ લીધા હતા. કે જુમાઈ સોના રૂપાના વાસણથી, સોનાના રૂપા એટલે ચાંદીના, સોનાના ચાંદીના વાસણથી માંડીને એને ઠીકડાની ફૂટેલી હાંડલી, જે માટલું હોય તૂટી ગયેલું હોય એના ઠીકડા હોય તે, હાંડલી હોય તે, એ બધું એને એના જીવનમાં તડકા છાયા જોયા હતા. તડકા છાયડા જોવા એટલે સુખ દુઃખ, તડકા છાયડા એટલે સુખ દુઃખ. તો જુમાના જીવનમાં ઘણા બધા સુખ દુઃખ આવી ગયેલા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો, કે જ્યારે એ જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ઘરે જન્મ્યો હતો. શ્રીમંત એટલે ખૂબ જ પૈસાદાર, અમીર, અમીર મા બાપના ઘરે તે જન્મ્યો હતો. એક હાથમાંથી બીજા હાથમાં, હાથમાં ને હાથમાં બધા એને રાખતા હતા. હજી એને સંભાળતું હતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. હવે જે એને યાદ હશે કે જ્યારે જુમો 10 વર્ષનો હતો ત્યારે તે હાથી પર બેસીને પરણવા નીકળેલો હતો. એના લગ્ન 10 વર્ષનો હતો ત્યારે થઈ ચૂકેલા હતા. એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો, ત્યારે એ વખતે એને શોખ હશે અને આ પાડો પાડેલો છે એ શોખ ખાતર પાડ્યો હતો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણો અને જુમો સાથે રહેતા હતા. અનેક રંગો જોયા પછી એટલે અનેક પ્રકારની પરિસ્થિતિ આવ્યા પછી, સારા ખરાબ બધા દિવસો આવ્યા પછી આજે પણ બંને જણા વેણો અને જુમો બંને સાથે હતા. વેણો નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાને છોડે આંગણે રેલાતી ત્યારે જુમાએ અનેક મિત્રો હતા. કે જ્યારે જુમાના જોડે પૈસા હતા, પૈસાને છોડે આંગણે રેલાતી, એટલે જુમાના જોડે બહુ અતિશય પૈસા હતા ત્યારે અને ઘણા બધા મિત્રો હતા. જ્યારે સમય અત્યારે પરિસ્થિતિ એવી જ છે કે જ્યારે આપણી જોડે પૈસા હોય તો બધા ઘણા બધા માણસો આપણા મિત્ર તરીકે રહે છે. જ્યારે આપણા ખરાબ દિવસો આવે છે ને ત્યારે બધા મિત્રતા છોડી દે છે. તો એ જુમાની પરિસ્થિતિ એવી હતી. જ્યારે જુમો અમીર હતો ત્યારે એના બહુ જ બધા મિત્ર હતા. તેમાંથી કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્રે મિત્ર પાડાને આવું કુમળું વેણું જેવું નામ આપી દીધેલું. એમાં એક મિત્ર હતો, સાહિત્ય રસિક મિત્ર હતો, તો એને વેણું એવો શબ્દ એને આપ્યો હતો. પછી તો એ ચાલ્યું. જુમો લક્ષાધિપતિ હતો, લક્ષાધિપતિ એટલે પૈસાદાર, લાખો પતિ હતો. ભિખારી બની ગયો, વળે ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. કે જ્યારે જુમો લક્ષાધિપતિ પૈસાદાર લાખો પતિ હતો, એમાંથી પછી ભિખારી બની ગયો, એને એવી ખરાબ સ્થિતિ આવી ગઈ તો કે એ બહુ જ ગરીબ માણસ બની ગયો. વળે ચડ્યો ફરી પાછો હિંમત કરીને તે આગળ વધ્યો અને ફરી પાછો તે પડ્યો. કિસ્મત આપણને સાથ ન આપે તો આપણે ગમે તે મંજિલ પર પહોંચ્યા હોય ને આપણે નીચે આવીને પછડાઈ પડીએ છીએ. અહીંયા જુમાની પરિસ્થિતિ પણ એવી જ કંઈક હતી. આજે હવે એની પાસે 3 તૂટેલા ઝૂંપડા હતા અને એમાં તેનો બધો સામાન સચવાઈ રહેતો હતો. એકમાં વેણો બાંધતો, હવે એક ઝૂંપડું હતું એમાં તે પોતાના મિત્ર પાડો જે હતો વેણો એને બાંધતો હતો. વચ્ચે બારણું હતું, બે ઝૂંપડા વચ્ચે એક બારણું હતું. તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા. હવે વચ્ચે બારણો એટલે દરવાજો, વચ્ચે દરવાજો હતો તો એક ઝૂંપડામાં જુમો બેઠો હોય, બીજા ઝૂંપડામાં બેણોને બાંધ્યો હોય અને વચ્ચેના દરવાજાથી બંને આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા હતા. અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. હવે પાડાને ખાવા તો ઘાસ જોઈએ ને, બેણોને ખાવા, આ તો એકમાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટળ્યા. કે અમુક મિત્રો એના હતા જે એના જીવનમાં આવ્યા ગયા, કોઈ મળ્યા અને કોઈ ટળ્યા, તો કોઈ રહ્યા, ટળ્યા મીનિંગ કોઈ રહ્યા. માત્ર જુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા. કે ફક્ત જુમો અને વેણુ આજ સુધી બંને અખંડ રહ્યા, બંને એકબીજાના સાચા મિત્ર તરીકે રહ્યા હતા. આજ હવે વેણુને પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને
જુમો સવારના 5 વાગ્યામાં નીકળતો. કે હવે આજની વાત છે કે હવે વેણોને પીઠ ઉપર કે જુમો મોટી મોટી મશક. મેં તમને આગળ બી મશક શબ્દ નથી આવ્યો, હવે હવે સમજાવું છું કે મશક છે એક પાણી ભરવાનું ચામડાનું સાધન છે, એને મશક કહેવાય છે, જે અહીંયા ચિત્રમાં તમને દેખાઈ રહી છે. મશક એટલે કે પાણી ભરવાનું ચામડાનું સાધન. એ મશક લઈને સવારે જુમો સવારના 5 વાગે નીકળતો. વેણોને ઘંટડી ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. કે વેણોના ઘણામાં તમે દેખાય છે ઘંટડી બાંધેલી છે, ધીમે ધીમે વાગતી હોય અને જુમો એકાદ ગઝલ કા તો ગીત લલકારતો લલકારતો ચાલ્યો જતો. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ અને નોકર બંને પાછા વળતા, બધાના ઘરે પાણી આપવા જતા, પાણીની ભરીને લોકોના ઘરે પહોંચાડતા હતા. તો બાણે બાણે એ મશક છે એ આપી અને શેઠ અને નોકર બંને પાછા વળતા. જુમાએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બધ ભરીને ગદબ જેને વેણો પાછળથી ખાતો આવતો હોય, પાડા માટે લીધા હોય, બસ આ હંમેશાની ખરીદી. હવે જ્યારે બંને પાછા આવતા તો જુમો 1 પૈસાના ગાજર અને બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે ખરીદતો અને બથ ભરીને, બથ એટલે બાથ ભરીને લેવા એટલું. તો એ ગદબ જે વેણોને માટે લેતો હતો, જે પાછ ગદબ એટલે ઢોને ખબડામાં આવતી એક વનસ્પતિનું નામ છે. ગદબ એટલે કે કોઈ ઢોરને ખબડામાં આવતું એક વનસ્પતિનું નામ છે. હવે એ વેણો પાછળથી ખાતો ખાતો આવતો હોય એ પાડા માટે આ લીધેલું, બસ આ હંમેશાની એમની ખરીદી હતી. આ જીવનને આટલું કામ, બસ આટલું એમનું જીવન અને આટલું જ એમનું કામ કે સવારે 5 વાગે નીકળી જવાનું પાણી ભરવા અને ઘરે ઘરે પાણી પહોંચાડીને આવવાનું અને રિટર્ન આવતા પાછા આવતા ગાજર ટામેટા કે ભાજી એના શાક માટે લાવે અને બાદ ફરીને ગદબ જે જુમાને ખવડાવવા વેણુને ખવડાવવા માટેનું જે હતું ખોરાક એનો એ લઈને હંમેશા આવતા, આ જ એમનું જીવન હતું. એથી વધુ ક્યારે કરવું નહીં, કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ગરાક હોય તેમાંથી ઘટે તો બીજા ગરાક થવા કહેવું નહીં. હવે આ જ એમનું રોજિંદા જીવન હતું કે આથી વધારે કોઈ કામ કરવું નહીં, કોઈ કામ આપે વધારે તો કામ લેવું પણ નહીં, અને કોઈ ગરાક ઘટી જાય તો બીજા ગરાક બનાવવા માટે કોઈને કહેવું પણ નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો, કે બપોરથી સાંજ સુધી એ બેઠો પોતાનું કામ હોકો ગગડાવ્યા તે કરતો હતો. અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફંફાડતો, આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય, શેઠને એક નોકર બપોર સુધી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા. હવે જુમો છે એ પોતાના જે કામ હતું એ કામ એક્સ્ટ્રા કોઈ વધારે કામ કરતો ન હતો, ગરાક ઘટે તો પણ બીજા કોઈ ગરાકને બનાવતો ન હતો. અને બપોરથી માંડીને સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો, જે આ ચિત્રમાં તમને દેખાય છે કે હોકો ગગડાવી રહ્યો છે. અને પોતાના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો છે એ પોતાના શરીર પર જે માખી બેઠી છે એ કાનના ફંફાળા વડે ઉડાડ્યા કરતો, આંખ મીચીને જાણે ઊંઘતો હોય કે જાગતો હોય કે સૂતો હોય એમ શેઠ અને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને જોયા કરતા હતા. નિહાળવું એટલે જોયા કરવું, જોતા રહેવું. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. કેવે છે બંને મિત્રો હતા, છેક સાંજે પાછા ફરવા નીકળતા હતા, નદીના કાંઠા સુધી જઈને પાછા આવતા, અને જો સવારે કામ ઓછું હોય તો સવારે પણ તે ફરવા નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. હવે એક દિવસની વાત છે કે દરરોજના જેમ સવારે 5 વાગે બંને મિત્રો ફરવા નીકળેલા. જુમાનો વિચાર હતો
કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણોને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નહીં, એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને નાન નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે. કે એક દિવસની વાત છે, બંને મિત્રો દરરોજના જેમ સવારે 5 વાગે ફરવા નીકળ્યા હતા. જુમાને એવો વિચાર આવ્યો કે બહાર નીકળ્યા છીએ, પાડો થોડું ઘણું ચરે તો સારું છે, કોઈ ઘાસ કે થોડું ઘણું ખાઈ લે તો સારું છે. વેણોને એમ લાગ્યું કે બહાર ખાતા કરતા એ ગૃહસ્થાયીના લક્ષણ નથી, એમ ગૃહસ્થાયીના એટલે કે એ સારા લક્ષણ નથી, ગૃહસ્થાયી એટલે સજ્જનતાના, સજ્જનતાના સંસ્કાર નથી. એટલે જુમો ખવડાવવાનું કરે અને વેણો છે એ રણકીને ના પાડે. કે આપણી ભાષામાં બોલી ના શકે, પણ એની ભાષામાં જે રણકીને એ શું કરતો, સામે ના પાડતો, સ્પષ્ટ જવાબ આપી દેતો હતો. અંતે જુમો થાક્યો, ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. હવે જ્યારે જુમો વેણુને ખવડાવવા માંગે છે, ઘાસ ચરાવવા માંગે છે, પણ વેણુ ના પાડે છે, એ ત્યાં ઘાસ ચરતો નથી. તે અંતે એટલે છેવટે થાકીને જુમો કહે છે કે ચાલ તારે ઘરે જઈને તું ખાજે, કે તને પણ કે લાડ કરાવવાની બહુ ટેવ પડી ગઈ છે. વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, જાણે વેણુનો વિજય થયો પાડાનો, ખૂબ આનંદ થયો અને તે રણકવા લાગ્યો. પાડાના પૂંછડાને બડા પર પછાડું ને જુમાને સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો, હવે એને જાણે લાગે કે મારો વિજય થઈ ગયો, હું જીતી ગયો શેઠ આગળ. તે પોતાનું પૂંછડું છે બરડામાં, જે પીઠ છે તે બરડા પર પછાડે છે અને જુમાની સામે કાન ફફડાવે રણક કરતો હોય એમ તે ચાલે છે. અને જીતના આનંદમાં તે થોડું પહેલા તો દોડ્યો, ખુશ થઈને તે પહેલા તો થોડું દોડે છે. જો જો હવે પાછું વાળું કે દોડવાનું છે. જુમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી, પણ તે પહેલા વેણો તો રસ્તે ચડી ગયો હતો. કે વેણો ને બૂમ પાડતો હતો જુમો કે જો જો હવે પાછું વાળું કે દોડવાનું છે, પણ કે એ પહેલા તો વેણો છે રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી, હવે રસ્તો ક્રોસ કરતા પાર કરતા રસ્તામાં એક રેલવેની સડક આવતી હતી, સડક એટલે રસ્તો હતો. જરા ઉતાવળ ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો. હવે પાડો ઉતાવળ કરવા જતો હતો, એટલામાં એનો પગ છે કે રેલના જે પાટા હોય બે પાટાની વચ્ચે એનો પગ આવી જાય છે. પગને કાઢવા તેણે પ્રયત્નો કર્યા, પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો, એનો પગ અંદર આવી જાય છે, તે બે પાટાની વચ્ચે ફસાઈ ગયો. કાઢવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે, ખૂબ જ કોશિશ કરે છે, પણ એ બધી કોશિશ કરેલી ફોગટ જાય છે, ફોગટ એટલે નકામી જાય છે અને ધબ દઈને તે નીચે બેસી જાય છે. ને જેમ જેમ પગ કાઢવાનો પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. કે જેમ પગ કાઢવાની કોશિશ કરે છે તેમ પગ વધારે ફસાતો જાય છે. જુમો પાછળ હતો તે શ્વાસ ભેર દોડ્યો આવ્યો, કે જુમો પાછળ હતો તે દોડતો ત્યાં આવી જાય છે, શ્વાસ ભેર એકી ઝાટકે એકી શ્વાસે ત્યાં આવી જાય છે. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચોડ્યો, પણ બધું વ્યર્થ. કે જુમો પણ આવ્યો છે ત્યાં, પાડાનો પગ આમ તેમ કરીને કોશિશ કરે છે કાઢવાની, મચોડે એટલે મરોડે છે, પણ બધી કોશિશ છે અને વ્યર્થ જાય છે, વ્યર્થ એટલે નકામી જાય છે. આછું અંધારો ને આછો ઉજાસ હતો, કે હવે રાત થવા આવી હતી, આછું અંધારો થઈ ગયો હતો, પ્રકાશ પણ ઓછો થઈ ગયો હતો, થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. હવે જ્યારે ફાટક બંધ થઈ જાય છે કે જ્યારે ગાડી આવવાની હોય છે, ટ્રેન આવવાની સમય થઈ જાય છે, ત્યારે સિગ્નલ હોય છે એ બંધ થઈ જાય છે, હાથો નમેલો હતો, ફાટક પડી ગયો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો, ગાડી આવશે તો, હવે ધ્રાસકો પડે છે કે આનો પાડાનો પગ ફસાઈ ગયો છે, હજી નીકળ્યો નથી, હવે એનો જે સિગ્નલનો હાથો નમી ગયેલો છે અને હાલ ગાડી આવશે તો શું થશે, એના પેટમાં ધ્રાસકો પડે છે. તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા, કે સવારમાં કોઈ બે શોખીન જુવાનો ફરવા નીકળેલા હશે,
બે માણસો એને આવતા જોઈએ છે. તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લીધી હતી. ગાંડા દોડે તેમ જુમો દોડ્યો. હવે બે જુવાનો આવતા દેખાય છે કે એકના હાથમાં નેતરની સોટી હતી અને સરસ સુંદર વાતાવરણમાં માથા પરની ટોપી હાથમાં ઉતારીને બીજા હાથમાં લીધેલી હતી અને ગાંડાને જેમ જુમો એમની પાસે દોડે છે. એ ભાઈ સાહેબ, ભાઈ સાહેબ એટલે ભાઈ સાહેબ, એ ભાઈ સાહેબ મારો વે મારો પાડો, અબ ઘડીએ કપાઈ જશે, જુઓ પેણે જુઓ, પેલા પાટામાં સંભળાયેલો છે. એમ કહે છે કે ભાઈ સાહેબ એટલે ભાઈ સાહેબ કે મારો પાડો છે, અબ ઘડીએ કે હાલ એક જ ઘડીએ હમણાં કપાઈ જશે, ગાડી આવશે ને મારો જુમો અમારો વેણો છે એ કપાઈ જશે મારો પાડો, કે પેલા પાટામાં સંભળાયેલો છે, પેલા પાટામાં ફસાયેલો છે કે તમે જુઓ. બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું, કાંઈક કાળું તડફતું લાગ્યું, કે જુમાએ બતાવે છે તો જુએ છે કે કંઈક કાળું કાળું તડફતું હોય એવું લાગ્યું. શું છે મારો વેણું પાડો, કે મારો વેણું છે પાડો છે એવું કહે છે. ઓહો જા જા ફાટકવાળા પાસે દોડ. હવે બે જુવાનો તો એવું કહે છે કે જ્યાં જ્યાં લો ફાટકવાળા છે એના પાસે તું દોડ. તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચશે, એમ કહે છે કે તમે મને મા બાપ એટલે ભગવાનના રૂપે અહીં કહે છે. મા બાપ શબ્દ છે અહીંયા એ ભગવાનના સ્વરૂપે વપરાયેલો છે કે તમે થોડો ટેકો દેશો, મને થોડો સાથ સહકાર આપશો તો એનો પગ નીકળી જશે અને એનો જીવ પણ બચી જશે. અમે તું દોડ દોડ ફાટકવાળાને કહે, એમ કહે છે ઓલા બે જુવાનો કે તું દોડ અને ફાટકવાળાને કહે. એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. હવે એ બે જુવાનોએ જુમાને મદદ કરાવી નહીં અને એ બંને જણા તો ત્યાંથી ચાલતા થઈ જાય છે. જુમો ફાટકવાળા તરફ દોડ્યો. હવે જુમો છે એ બે જુવાનો ના પાડે છે, પછી એ સીધો ફાટકવાળાની પાસે જાય છે. પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. હવે એના ઘરમાં જાય છે, ફાટકવાળાના ઘર તરફ દોડે છે, પણ એના ઘરમાં ફક્ત ઘંટીનો અવાજ આવતો હતો, બાકી કોઈ માણસ દેખાતો ન હતો. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. હવે દૂરથી ગાડીની સિસોટી એટલે જે હોર્ન વાગે છે ગાડીનો તે સંભળાવ્યું. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ છયું સરખું જણાયું નહીં. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો, સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં. તેણે જોરથી બાણામાં પાટો માર્યો. હવે તે ફાટકવાળાના ઘરે જાય છે ત્યાં ફક્ત ઘંટીના જ અવાજ સંભળાય છે, બાકી બીજો કોઈ જ અવાજ આવતો નથી. ગાડીનો અવાજ આવે છે, વોનનો અવાજ સંભળાય છે અને જુમો ચારે તરફ નિરાશ દ્રષ્ટિથી જોવે છે તો કોઈ માણસ છયું એટલે કોઈ પણ માણસ, નાનું કે મોટું કોઈ પણ માણસ ત્યાં દેખાતું ન હતું. અને ઝપાટા બંધ એટલે સ્પીડમાં કે સિગ્નલના થાંભલા તરફ તે દોડે છે, જાય છે અને સાંકળ ખેંચે, ત્યાં સાંકળ ખેંચે છે, પણ ઘંટીના અવાજમાં તેનો સાદ તેનો અવાજ તેને કોઈ સંભળાયો નહીં, કોઈ સાંભળે તેમ જે જુમાનો અવાજ કોઈ સાંભળે તેમ ન હતું. અને જોરથી તેણે બાણમાં પાટું મેળ્યું. પાટું એટલે જે એને લાત મૂકે છે, પાટો મૂકો એટલે લાત મૂકી તે બાણા પર લાત મારે છે. એ કોણ? એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો, મારું જાનવર કચરાઈ જશે. અંદરથી અવાજ આવે છે, કોઈ બોલે છે કે કોણ છે, ત્યારે જુમો કહે છે કે ચાલો ભાઈ બહેન મારો સિગ્નલ છે ફેરવો, એ કે મારું જાનવર છે એ કચડાઈ જશે, એ ગાડી નીચે આવશે તો એ કચડાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. હવે ઘરમાંથી એવો અવાજ આવે છે કે ઘરમાં કોઈ ભાઈ માણસ નથી, કોઈ માણસ ભાઈ નથી, એમ ડેડીઝ હતી કે બસ આટલો બેદરકાર જવાબ આવે છે અને ફરીથી પાછી ઘંટીનો અવાજ શરૂ થઈ જાય છે. દોડો દોડો મારું જાનવર કપાય છે. જુમો ફરીથી બૂમ પાડે છે કે દોડો દોડો મારું જાનવર છે એ કપાઈ જશે, જાનવર એટલે પશુ કપાઈ જશે. જુમાએ હતું તેટલું બર કરીને ચીસ પાડી, કે એનામાં જેટલી તાકાત હતી, બળ એટલે તાકાત, એટલે કરીને તે ચીસ પાડે છે, બૂમ પાડે છે. પણ એના કરકસ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી.
કેનો કર્કશ, એટલો દુઃખ ભર્યો અવાજ હતો, એમાં જે શાંતિ હતી કે વાતાવરણમાં એટલી શાંતિ રહી, કોઈ બીજું સાંભળવા જેવું, કોઈ એનો અવાજ સાંભળેવું તેવું કોઈ હતું નહીં. કર્કશ એટલે તીણો, કઠોર, દુઃખ દર્દ ભર્યો અવાજ, એના સિવાય બીજું કોઈ સાંભળે તેમ ન હતું. જુમાએ આકાશ તરફ જોયું, છેલ્લો તારો આથમતો હતો. હવે આકાશ તરફ જુએ છે, હવે છેલ્લો તારો દેખાતો હતો, હવે અજવાળો થવાની તૈયારી હતી. અજવાળો વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. હવે અજવાળો થવાની જગ્યાએ વાતાવરણમાં ધુમ્મસ હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. હવે ગાડી જેમ નજીક આવતી હતી એમ એનો અવાજ પણ નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી, કે એના હાથમાં જે લાકડી હતી ફેંકી દીધી. યા પરવરદિગાર, તેણે મોટેથી બૂમ પાડી. પરવરદિગાર એટલે ઈશ્વર, તેણે મોટેથી બૂમ પાડી. એટલું બોલીને જુમો એકદમ દોડ્યો, કે ઈશ્વરને બૂમ પાડે છે કે હે પરવરદિગાર, એટલું બૂમ પાડીને ત્યાંથી તે દોડે છે. વ્યર્થ મહેનત પછી વેણો થાકીને હાફતો પડ્યો હતો. તેની ગોદમાંથી ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાડવા કર્યો. હવે એટલું બોલીને એકદમ જુમો દોડ્યો ત્યાંથી, અને પોતાની વ્યર્થ મહેનત પછી વેણો પણ થાકીને હાફતો હાફતો બેસી ગયો. વેણો પણ ત્યાં પોતાની કોશિશ કરતો હતો પોતાનો પગ નીકળવાની, હવે એ પણ થાકી ગયો અને હાફતો હાફતો નીચે બેસી ગયો. તેને ગોદમાં જઈને ભરાઈ ગયો. વેણુએ તેને શાંત રીતે ખંજવાડ્યા કર્યું. દોસ્ત ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ હો, અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડ્યો. એમ કહે છે કે દોસ્ત ભાઈ વેણુ, કે આપણે બંને સાથે છીએ, એટલે એના પગમાં જઈને પગ પાસે દોડ્યો. દર પરે ટ્રેનના ધબકારા વધ્યા. જેમ ટ્રેન નજીક આવતી હતી એમ એના ધબકારા વધતા હતા. હવે શું થશે? સિસોટી પર સિસોટી થઈ, કે સિસોટી પર સિસોટી, વોન ઉપર વોન વાગતા હતા. જોશ બંધ ફરતા પૈડા સંભળાયા. જુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બે ભાન થાય તે પહેલા વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝાપટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. હવે જેમ ટ્રેન નજીક આવતી હતી એમ કોઈના ધબકારા વધતા હતા. સિસોટી ભલે સિસોટી વાગતી કે વોન ઉપર વોન વાગતા હતા. જોશ બંધ પૈડાના અવાજ સંભળાતા હતા. જુમો છે વેણુને ભેટી પડે છે, અને જેવી છેક ગાડી નજીક આવા થાય છે તરત જ તે બેભાન થાય, એના પહેલા વેણુએ એનું માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા માટે એકી ઝાપટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધું. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. હવે વેણુએ તો જુમાને બચાવી દીધો, પણ વેણુ ઉપર થઈને આખી ટ્રેન ચાલી જાય છે. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું. તેને કડવડીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું. હવે ટ્રેન ચાલી જાય છે, હવે ટ્રેન ચાલે કશું બચે નહીં. હવે ધક ધકતા લોહીનો પ્રવાહ ત્યાં લોહી લોહી થઈ જાય છે અને જુમાનું કેડિયું ભીંજાઈ ગયું. કેડિયું જે કેડ સુધી પહોંચે તેવું જે કસોવાળું સિવેલું વસ્ત્ર હોય ને તે કેડિયું કહેવાય છે. હવે આખું લોહીના પ્રવાહથી ભીંજાઈ જાય છે. તે કે કર વળીને બેઠો થયો. હવે તે માંડ માંડ ત્યાંથી બેઠો થાય છે. હવે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા છૂટા છવાયા તેના ભાગ પડ્યા હતા, એના પ્યારા મિત્રનું કોઈ નામ નિશાન રહ્યું ન હતું. હજી પણ હંમેશા જુમો સવારમાં એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે, અને એના એક માનેતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ ત્રણ વાર બૂમ પાડી ચાલ્યો જાય છે. કે હજી પણ હંમેશા દરરોજ સવારમાં જુમો એકલો અશાંત મને, એકદમ શાંતવાળા મને, કોઈ મનમાં શાંતિ ન હોય તેવી એને અશાંત કહેવાય છે, એવા મને એ રસ્તે ફૂલ લઈને આવે છે અને એક એનો માનીતો પથ્થર છે એ પથ્થર ઉપર
ફૂલ મૂકીને એમ વેણો વેણું એવી 3 વખત જોરથી ચીસ પાડે છે, બૂમો પાડે છે અને આવીને ત્યાંથી ચાલ્યો જાય છે. અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. નીચે આપેલી છે શબ્દ સમજૂતી, એ તમારે તમારા નોટબુકમાં લખવાની છે. રૂઢિ પ્રયોગ એ પણ તમારે નોટબુકમાં લખવાના છે. ભાષા સજ્જતા, ભાષા સજ્જતા પણ આપણે આપણી નોટબુકમાં લખવાની રહેશે. અહીંયા છે ધોરણ 7માં આપણે વિધાનમાં નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય વિશે સમજ મેળવી ચૂક્યા છીએ. તો અહીંયા વાક્યના મુખ્ય 2 પદો છે, કર્તા અને ક્રિયાપદ. અને ઉપરાંત ત્રીજું પદ છે સમાવિષ્ટ છે કર્મમાં છે, કે વાક્યમાં પ્રયોજતા આ 3 પદોની કોની પ્રધાનતા છે તેને આધારે વાક્યના 3 પ્રકાર પાડી શકાય છે, કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. તો આ વાક્ય રચના જે પ્રેરક વાક્યમાં જે રચના થતી હોય છે તે હોય છે કે કર્તરી પ્રયોગ છે, કે કર્તાની પ્રધાનતા હોય છે, જેમાં કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યેતો ગોઠવેલા હોય છે. ઉદાહરણ આપેલા છે કે જુમાએ શોક ખાતર એક પાડો પાડ્યો હતો, તો જુમા જુમો ભીસ્તી પોતાનો હોકો ગગડાવતો. આ એક ઉદાહરણ છે કર્તરી પ્રયોગના. એ તમારે બધા ઉદાહરણ તમારે લખવાના રહેશે. 2 નંબર છે કર્મણી પ્રયોગ, કે કર્મની પ્રધાનતા જોવા મળે છે. સમર્ક વાક્ય રચના હોય છે, કર્મના લિંગ વચન મુજબ પ્રત્યેતો ગોઠવેલા હોય છે. અહીંયા ઉદાહરણ આપેલા છે કે જુમાથી શોક ખાતર એક પાડો પડાયો. આ જે ઉદાહરણ છે એ તમારી નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન 3 છે ભાવે પ્રયોગ, કે ક્રિયાપદની પ્રધાનતા હોય છે. અકમર્ક વાક્ય રચના હોય છે. ઉદાહરણ છે જુમાથી સવારમાં ફરવા નીકળાયું. જે આ બધું ભાષા સજ્જતા છે, શબ્દ સમજૂતી, રૂઢિ પ્રયોગ, ભાષા સજ્જતા દરેક વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં લખવાની રહેશે. પાછળ છે 4 પ્રેરક વાક્ય રચના. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય રચના પ્રેરક પ્રયોગ બને છે. આ પ્રેરક વાક્ય રચના ક્રિયાપદનું એક પ્રેરક રૂપ વપરાય છે. અહીંયા જે સાદું વાક્ય છે અને અહીંયા પ્રેરક વાક્ય છે. ઉદાહરણ આપેલા છે કે જુમો બૂમ પાડે છે, તો જુમા લોકો પાસે બૂમો પડાવે છે. અક્ષય લેસન કરે છે, અક્ષય લેસન કરાવે છે. આ સાદું વાક્ય છે ને આ પ્રેરક વાક્ય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાનું છે. અભ્યાસ છે પ્રશ્ન 1 વિકલ્પો. નીચેના પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષરમાં લખવાનો છે. તો આ વિકલ્પો છે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન 2 1-2 વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો. તે પ્રશ્નના જવાબ તમારે નોટબુકમાં લખવાના રહેશે. બાજુમાં છે સ્વાધ્યાય. પ્રશ્ન 1 પ્રશ્નોના જવાબ, પ્રશ્ન 2 પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો અને પ્રશ્ન 3 છે શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. અહીં આપણો પાઠ 3 જુમો ભીસ્તી પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ 1 અને 2નું અભ્યાસ સ્વાધ્યાય તમારી નોટબુકમાં તમે લખ્યું હશે અને પાઠ 3નું શબ્દ સમજૂતી, રૂઢિ પ્રયોગ, ભાષા સજ્જતા, અભ્યાસ અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતની નોટબુકમાં ફરજિયાત લખવું. ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.